नमस्कार समाचार इन भरूच में हूँ मेघा अग्रवाल आपनो हार्दिक स्वागत करू छु। आप जो रहा छो समाचार इन भरूच। आज ना मुख्य समाचार। मंदी मोंघवारी ने ठंडी ने भूली भरूच शहर जिला में उत्तरायण नो अवकाशी युद्ध खेलायु। लोग उत्तरायण पर्व ने उत्साह भेर उजवणी करी। पतंगों ने साथे साथे ऊंधिया ने जलेबी ने मौज माणी। उत्तरायण पर्व निमित्ते मोटी संख्या में भक्तजनों नर्मदा स्नान करी दान कर्यू। पांजरापोर खाते गौ माता नु पूजन करायू। भक्तों गौ पूजन करी घूघरी और घास चारो खवड़ाव्यो। भरूच में राजकीय अग्रणी और उच्च अधिकारी उत्तरायण पर्व की मजा माणी। भारतीय जनता युवा मोर्चा भरूच और नेचर फाउंडेशन नु घायल पक्षी माटे सारवार केन्द्र। पतंग दूरी थी घायल पक्षियों ने सारवार माटे लावा अपील। भरूच रोटरी क्लब खाते पक्षी सारवार केंद्र नु उद्घाटन। 3 दिवस सुधी घायल पक्षियों ने सारवार माटे केंद्र कार्यरत रहेशे। भरूच शहर जिला में अवकाशी युद्ध ना पर्व उत्तरायण ना उमंग भर्या वातावरण में उजवणी करी हती। पतंग ने मजा माणवा साथे साथे लोकोए ऊंधिया ने जलेबी नी मौज पण माणी हती। 3 वर्ष बाद कोई पण प्रकार ना कोरोना नियंत्रण वगर अवकाश युद्ध ना पर्व उत्तरायण नी उजवणी भरूच शहर जिला में कराई हती। शनि अने रविवार नी बे रजाओ ने लई लोकोनो उत्साह बीवड़ाई गयो छे। वहेली सवार थी जबाल वृद्ध सब कोई धाबा पर चढ़ी गया हता अने पतंगो उड़ावी रह्या हता। बपोर बाद उत्तरायण बराबर जामी हती। उत्तरायण ने लई नाना मोटा सवे ધાબા પર પતંગોના દાવ ખેંચ રમી કાપ્યો છે અને લપેટની બૂમો તેમજ પીપુડાઓના વૈવિધ્ય સભર અવાજો સાથે ડીજે પર વાગતા ફિલ્મી ગીતોથી વાતાવરણ અત્યંત જીવંત થઈ જવા સાથે ઉત્સાહવર્ધક જણાતું હતું। લોકોએ પતંગ ઉડાડવા સાથે ઉત્તરાયણની જોડાઈ ગયેલા પરંપરા મુજબ ઊંધિયું અને જલેબીનો સ્વાદ માણવા સવારથી જ દુકાનો પર ઉમટી પડ્યા હતા। ભરૂચમાં ઠેર ઠેર ઊંધિયા જલેબીના હંગામી સ્ટોલો જોવા મળી રહ્યા હતા, જ્યાં 250-300 રૂપિયા કિલો ઊંધિયાનું વેચાણ થઈ રહ્યું હતું અને સ્વાદ શોખીનો પોતાની ક્ષમતા મુજબ ખરીદી ઉત્તરાયણની ઉજવણીમાં મગ્ન બન્યા હતા। આમ વર્ષ 2023ના પ્રથમ પર્વ એવા ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભર્યા માહોલમાં કરવામાં આવી હતી, તો ઉત્તરાયણની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હું નિમેશ નગરાસના ઓમ ફરસાન માર્ગમાંથી બોલું છું। અમારી શાખા માત્ર એક ને એક તુલસીધામ શાક માર્કેટની અંદર આવેલી છે। અમે છેલ્લા 10-15 વર્ષથી ઊંધિયું બનાવીએ છીએ, જાતે લાઈવ આખી રાત કરીને લાઈવ ઊંધિયું બનાવીએ છીએ। એની અંદર એક સુરતી ઊંધિયું ને એક રજવાડી ઊંધિયું, એમ બે ટાઈપના ઊંધિયા છે, ને લાઈવ ફાફડા ને લાઈવ જલેબી પણ અમે બનાવીએ છીએ। અમારે ત્યાં કોઈ મિલાવટ ચોખ્ખા તેલની અંદર ચોખ્ખા ઘીની પણ જલેબી મળશે ને અંદર સારામાં સારું ઊંધિયું મળશે। તમે એકવાર અવશ્ય અવશ્ય ને અવશ્ય મુલાકાત લો ઓમ ફરસાન માર્ટ, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ। જાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના શોપિંગ સેન્ટરમાં છેલ્લા 25 વર્ષોથી શ્રી શક્તિ કેટરિંગ દ્વારા ઊંધિયાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરતી, લાલ અને લીલું ઊંધિયું તથા ઘી અને તેલની જલેબી સાથે વર્ષોથી સ્વાદ પીરસવામાં આવે છે। ભરૂચની જનતા વર્ષોથી આ સ્વાદ માણી રહી છે અને સાથે સાથે અમારે ત્યાં સુરતી ઊંધિયું સ્પેશિયલ અને સ્વામીના ઊંધિયાનું પણ આયોજન કરવામાં આવે છે। ઉત્તરાયણ પર્વમાં પતંગની સાથે વિવિધ કદ અને આકારના પ્લાસ્ટિક બલૂન, ગેસના ફુગાનું પણ ભારે આકર્ષણ જોવા મળ્યું હતું। ભરૂચના શક્તિનાથ, કસક, જાડેશ્વર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી અવનવા આકારના પ્લાસ્ટિક બલૂન, ગેસના ફુગાઓથી સમગ્ર માહોલ રંગીન થઈ જવા સાથે મેળા જેવું વાતાવરણ જોવા મળતું હતું। આવા બલૂનનું બાળકોમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હતું। ઉત્તરાયણનો પર્વ એટલે પવિત્ર સ્નાન, ઉત્તમ ભક્તિ અને શ્રેષ્ઠ દાનનો પર્વ। તેથી જ ભરૂચના રહીશોએ મકર સંક્રાંતિ પર્વના રોજ નર્મદામાં સ્નાન કરી દેવ દર્શન કરી દાન આપ્યું હતું। પાંજરાપુર ખાતે પણ ભક્તજનોની ભીડ ગૌપૂજન માટે ઉમટી પડી હતી। મકર સંક્રાંતિનો મહિમા અનેરો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે। ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાવન નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું। સ્નાન કર્યા બાદ દેવ દર્શન કરી સાથે જ ભિક્ષુકોને અનાજ, વસ્ત્ર અને ધનનું દાન કર્યું હતું। ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ગૌ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। પાંજરાપોળ ખાતે ભક્તો વિધિવત ગૌ માતાનું પૂજન કરી શકે તેમજ
ઘૂઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ લઈ ધન્યતા અનુભવી હતી. ગાયોનું પૂજન કરવા માટે આવ્યા છે. કહેવાય છે કે ગાયોમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાયોની પૂજન કરવું જોઈએ. આજે ગાયોને ગોળ, ઘી અને ખવડાવવાનો મહિમા છે. અને અમે અત્યારે બીજો પણ એક પ્રોજેક્ટ કરી રહ્યા છે, જે શક્તિનાથ પર ફૂડ પેકેટ આપવાના છે નીડી પીપલોને. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને કારણે હિન્દુ શાસ્ત્રમાં આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે ધાર્મિક દ્રષ્ટિએ. અને આજે કરવામાં આવેલું દાન એ અન્ય દિવસોએ કરેલા દાન કરતાં ખૂબ વધારે ફળદાયી નીવડે છે. અને માણસની જે અધૂરી મનોકામના હોય અથવા તો કોઈ કાર્ય ન થતું હોય, તો આજે દાન પુણ્ય કરવાથી અને એમાંય ખાસ કરીને ગાય માતા કે જેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તો એને જો પૂજન કરવામાં આવે, એને લીલું ઘાસ ખવડાવવામાં આવે, તો તેનાથી જે કંઈ સમસ્યાઓ હોય છે માનવની, તે તમામ સમસ્યાઓ દૂર થાય છે. અને આ પરંપરા પણ છે, પ્રાચીન પરંપરા છે, અને આ પરંપરાને કારણે લોકોને શ્રદ્ધા દિન પ્રતિદિન બળવત્તર બની રહી છે. ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે એના માટેની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવેલી છે અને લોકોનો સુંદર રીતે લાભ લે છે. અને આજે પણ દરરોજ જ અમારે ત્યાં આ રીતની વ્યવસ્થા હોય છે, પણ આજે વિશેષ મહત્ત્વ છે આજના દિવસનું. તમામને પધારવા વિનંતી. આવતીકાલે પણ અમુક સમય સુધી મકર સંક્રાંતિ છે, એટલે આવતીકાલે પણ રવિવાર પણ છે, એટલે આવતીકાલે પણ સૌને પધારવા અમારી નમ્ર વિનંતી છે. ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સેઠુદરિયા અને પૂર્વ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેઠુદરિયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મકર સંક્રાંતિના શુભ દિવસે મારુતિ સેઠુદરિયાએ શહેરીજનો અને જિલ્લાવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી. આપણા સૌના જીવનમાં ઉત્તરોત્તર પ્રગટીકરણ થાય, ઐશ્વર્ય, સમૃદ્ધિ, સુખ સૌના જીવનમાં આવે એવી આજના ઉત્તરાયણ પર્વે સૌ નગરજનોને શુભેચ્છાઓ છે. સાથે સાથે આપણે સૌએ આનંદ ઉલ્લાસના આ પ્રસંગને સાવચેતી સાથે ઉજવવો જોઈએ. આપણા કોઈકની ભૂલના કારણે અબાલ પશુ પંખીઓને પણ નુકસાન ના પહોંચે અને રાહદારીઓને પણ દોરાથી એમને ઈજા ના પહોંચે તેની પણ સાવચેતી રાખવી. આપણને કોઈ જગ્યાએ દોરો લટકતો દેખાય તો તેને ઉતારી અને ખૂણામાં નાખવો જોઈએ. ફરીથી સૌને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ. ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે પણ પતંગ પર્વ ઉત્તરાયણની મિત્રો સાથે ઉજવણી કરી અવકાશ યુદ્ધની મજા માણી હતી. ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા તેઓએ પ્રેમના પતંગ ચગાવવા અને નફરતના પેચ કાપવાની અપીલ કરી સુરક્ષિત રહી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી. મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની ભરૂચવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. પ્રેમના પતંગ ચગાવજો, નફરતના પેચ કાપજો. ગુજરાતનો આ સૌથી મોટો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવાય, સાવચેતી રાખીએ. પક્ષીઓને પણ ઘાયલ થયા હોય એને યોગ્ય જગ્યાએ સારવાર માટે મોકલાવીએ. એક લાઇનમાં કેવી હોય, જો ઉદ્દેશની વાત કરવી હોય તો કાગજ કિસ્મત સે ઉડતા હૈ પતંગ કાબિલિયાત સે. કિસ્મત સાથ દે ના દે, કાબિલિયાત સાથ જરૂર દેતી હૈ. આવા આપણા આ તહેવાર સૌને શુભેચ્છા પાઠવું છું. સૌ સાવચેતી રાખીને હર્ષોલ્લાસથી આ તહેવારને ઉજવે એવી વિનંતી પણ કરું છું. ભરૂચમાં રાજકીય અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ અવકાશ યુદ્ધના પર્વ ઉત્તરાયણની મજા માણી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે પરિવારજનો અને સ્ટાફ મિત્રો સાથે સોનેરી મહેલ પોલીસ લાઇન્સ ખાતે પતંગને અવકાશી સફર કરાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા સાથે લોકોને ચાઇનીઝ દોરી વિના સુરક્ષિત ઉજવણી માટે અનુરોધ કર્યો હતો.
ઉત્તરાયણ 2023 ખૂબ સારી રીતે આજે ઉજવાઈ રહી છે. અમે બધા પણ પરિવાર સાથે ઉજવી રહ્યા છીએ. સદભાગ્ય સારો પવન છે આ વખતે, એટલે એક પતંગ ચગાવવાની પણ મજા છે. જિલ્લામાં અમે એન્શ્યોર કર્યું છે કે ચાઇનીઝ દોરીઓનો ઉપયોગ ના જ થાય, નોટ ઇવન મિનિમમ, ઝીરોમાં જઈએ. એની માટે ઘણું એન્ફોર્સમેન્ટ કર્યું છે, લોકોને પણ ઘણા જાગૃત કર્યા છે. અને આ એકબીજાની સાથે બહુ સારી રીતે જેને સસ્ટેનેબલી આ ઉજવી શકાય એવું પણ વાતાવરણ અહીંયા ઊભું થયું છે. થેન્ક યુ. ઉત્તરાયણના શુભ પ્રસંગે તમામ ભરૂચવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આપણે ઉત્તરાયણનો જે આ તહેવાર છે ઉલ્લાસ સાથે અને સેફટી સાથે ઉજવીએ. પોલીસ તંત્ર તરફથી તમામ પ્રકારની સગવડ કરવામાં આવેલી છે, પરંતુ હું તમામને અપીલ કરીશ કે પોતાની અને અન્યની સેફટી સાથે આપણે ઉત્તરાયણ ઉજવીએ અને ચાઇનીઝ માંજાનો તો બિલકુલ ઉપયોગ ન કરીએ. અને એનાથી આપણા બીજા અન્ય વ્યક્તિઓને, પક્ષીઓને અને એને પણ નુકસાન થતું હોય છે. જેથી અમારી ખૂબ અપીલ છે પોલીસ તંત્ર તરફથી કે બિલકુલ ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરીએ અને ખૂબ ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણ ઉજવીએ. થેન્ક યુ. ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ અને નેચર ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. ભાજપ યુવા મોરચા તેમજ નેચરલ ફાઉન્ડેશન દ્વારા અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેઠોદરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે ઉત્તરાયણની ઉજવણી દરમિયાન અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે ધ્યાન રાખવા અપીલ કરવા સાથે કોઈ પણ ઘાયલ પક્ષી નજરે પડે તો તુરંત પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો. 2023 અંતર્ગત ભરૂચ શહેરમાં મૂગા પ્રાણીઓ જે ઉડતા હોય છે, જે દોરામાં આવી જવાથી નુકસાન થતું હોય છે, એમને ઇન્જરી થતી હોય છે, એનો રેસ્ક્યુ કેમ્પ યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી, નેચરલ ફાઉન્ડેશન, વન વિભાગ તેમજ વિવિધ એનજીઓ દ્વારા કસક ખાતે રાખવામાં આવેલ છે. અહીંયા નંબરો પણ સૌને આપવામાં આવ્યા છે, તે નંબર પર કોલ આવતા અહીંયાથી રેસ્ક્યુ ટીમના યુવાનો એમને લઈ આવી અને એની સારવાર આપવાના છે. ત્યારે ખૂબ સરાહનીય કાર્ય આ યુવાનો દ્વારા થઈ રહ્યું છે. લોકોને પણ હું અપીલ કરું છું કે તમારી આસપાસ જે દોરા છૂટા પડ્યા હોય તેને ઉતારી લેવા અને નીચે મૂકી દેવા, જેથી કરીને આ મૂગા પશુ પક્ષીઓ એમાં અટવાઈ ના જાય અને ઇન્જર્ડ ના થાય. અવકાશ યુદ્ધના પર્વ ઉત્તરાયણ નિમિત્તે ભરૂચ રોટરી ક્લબ ખાતે પક્ષી સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન સામાજિક વનીકરણ અધિકારી ઉર્વશીબેન પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ભરૂચ, સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી તારીખ 14, 15 અને 16 જાન્યુઆરીને સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત પક્ષીઓનો બચાવ અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવશે. 3 દિવસના આ કેમ્પનું ઉદ્ઘાટન આજે MI પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ઉર્વશીબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે રોટરી ક્લબો ભરૂચના પ્રમુખ ડોક્ટર વિહંગ સુખડિયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ, પ્રોજેક્ટ ચેરમેન તલકીન જમીનદાર અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ઉર્વશીબેન પ્રજાપતિએ લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. સાથે સાથે ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાનમાં આવે તો તાત્કાલિક કોલ સેન્ટર ઉપર જાણ કરી પક્ષી બચાવો મુહિમમાં સહયોગ આપવા લોકોને વિનંતી કરી હતી. પક્ષીને જે ઘવાયેલું હોય એની ઇન્ટેન્સિટી અનુસાર અહીંયા સારવાર આપવામાં આવે છે. આજ રોટરી ક્લબ ભરૂચ છે ત્યાં આપણે બીજા આખા જિલ્લાની અંદર ઘણા બધા એનજીઓ સાથે મળીને વન વિભાગે સારવાર કેન્દ્રો ઊભા કર્યા છે અને આજે કરુણા અભિયાન અંતર્ગત જાહેર જનતાને ઘવાયેલો પક્ષીને ક્યાં સારવાર મળી શકે તેના માટે રેડિયો FM પર પણ એક જાહેરાત આપવામાં આવી છે. સિનેમાઘરોની અંદર પણ જાહેરાત આપવામાં આવી છે કે જો તમને કોઈ પણ ઘાયલ પક્ષી જોવામાં મળે તો તેને ટોલ ફ્રી વોટ્સએપ નંબર 82002000 પર તમે ડાયલ કરીને નજીકના સારવાર કેન્દ્રની
માહિતી મેળવી શકો છો અને ઘાયલ પક્ષીઓને સારવાર માટે ત્યાં ખસેડી શકો છો. તો આ ઉત્તરાયણ પર્વ આપણે પક્ષીઓ ન ઘવાય એ રીતે ઉજવીએ અને જે કંઈ જાહેર અમે વિનંતી કરી છે ડૂસ અને ડોન્ટ્સની, તો એનું જાહેર જનતા ખ્યાલ રાખે. એના સાથે સૌને ઉત્તરાયણ પર્વની શુભકામના. જંબુસર તાલુકાના મંગણંદ ગામે શ્વાન હડકાયો થતા ગામમાં નાના બાળકો સહિત અનેક લોકોને બચકા ભરી લીધા હતા, તો ભયનો માહોલ સર્જાયો હતો. જંબુસરના મંગણંદ ગામ પાસે આવેલી સુપર સોલ્ટ કંપનીના કોન્ટ્રાક્ટ મજૂરોની વસાહતમાં ઘૂસી જતા 4-5 નાના ભૂલકાઓ કૂતરાના કરડવાનો ભોગ બન્યા છે અને તમામને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આ નાના ભૂલકાઓના વાલીઓએ કંપની કોન્ટ્રાક્ટરને જાણ કરતા કંપનીના હેડ દ્વારા જીવદયા તથા ગ્રામ પંચાયત વહીવટી તંત્રને જાણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. પંથકમાં અવારનવાર શ્વાન કરડવાના અને બાઇકની પાછળ શ્વાન દોડવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે ઇજાગ્રસ્તને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. મેં સત્યનારાયણ ચૌધરી લેબર કોન્ટ્રાક્ટર, એ સબ લેબર હમારે લેબર કોલોનીમાં રહે ઓર ઉનકે બચ્ચો કો કુત્તા કાટ ગયા, કહાં સે આયા કહાં ગયા પતા નહીં. મેને જૈસે હી માલૂમ પડા તો એચઆર મેં જાન કરી, એચઆર વાનો ને ઉપર જાન કરી હે, લેકિન અભી તક કોઈ ઉપસ્થિત નહીં હુઆ હે. યે કૌન સી જગહ હે? યે લેબર કોલોની જંબુસર મંગળા સુપર સોલ્ટ. क्या हुआ है आपके लड़के को? कुत्ता ने काटा है सर. कब काटा? आज ही काटा. सुबह मैं घर के आगे खेल रहा था ना, रूम के आगे वहीं पे काटा दिया. कहाँ पे रहते हो? सुपर सोल्ड में मंगनाथ. कितने लोग को काटा है कुत्ते ने? 7-8 लोग को काटा है. कितने दिन से? आज ही काटा सुबह में 4 को. आज ही काटा है नहीं, दो बच्ची हमारी और उसको काटा है. અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે એક વેપારી પાસેથી ચાઇનીઝ દોરી સાથે રૂપિયા 1200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને રાખવા પર પ્રતિબંધિત જાહેરનામું કર્યું છે. તેમ છતાંય વધારે રૂપિયા કમાવાની લાલચે કેટલાય વેપારીઓ ચાઇનીઝ દોરી લાવીને તેનું વેચાણ કરતા હોય છે. જો કે પોલીસ વિભાગ દ્વારા અનેક સર્ચ ઓપરેશનો કરીને આવા લાલચી વેપારીઓ પાસેથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે, જેના અનુસંધાને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે માહિતી મળી હતી કે જીતાલી ગામ નજીક આવેલ ગ્રીન સિટી પાસે આવેલા શ્રીજી પતંગ સ્ટોલ ઉપર ચાઇનીઝ દોરીનું વેચાણ થાય છે. જે માહિતીના આધારે પોલીસ સ્ટાફે તે સ્થળ પર રેડ કરીને તપાસ કરતા ત્યાં સ્ટોલમાં સંતાડીને રાખેલી એક ચાઇનીઝ બોબી નંગ, એક કિંમત રૂપિયા 600 અને એક ફિરકીમાં વીંટાળેલી દોરી કિંમત રૂપિયા 600 મળીને કુલ 1200નો મુદ્દામાલ કબજે કરીને આરોપી ફેઝલ નજમુદ્દીન ડાભીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુડ ન્યૂઝ ફોર કોમર્સ ઇંગ્લિશ મીડિયમ. નિધિ વિદ્યા ભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, one of the best English medium school of Bharuch, started commerce stream. Admission open 11th and 12th commerce English medium from academy year 2023-2024. Highly experienced team of teachers. NCERT practice and oriented syllabus to teach mode. Industry internship with emphasis on practical learning of tally, accounting, GST and online taxation and bank visits and many more new initiatives. Supportive and friendly environment to encourage student to achieve full potential. For detailed guidance and coaching for CA Foundation, CS and ICW and professional studies, plot number 4748, Shri Rang Krupa Society near Tulsidham Parish. Phone number 02642229951. Mobile number 7096301788, 7043941511. And you can also email us nidhividhyamandir@gmail.com. Shilp Utsav. Tuk samay mate j NRI ane winter special. Shilp Utsav jyan ready-made garment, jewelry, furniture, handloom, handicraft ni ek thi ek avnavi 300 thi pan vadhu cheej vastuo. Free entry, parking ni vishesh vyavastha ane ha. Sarkari guideline na sampurna palan sathe samay savare 11 thi ratre 10 kalak sudhi. We'll be right back.
आज अपने गृह उपयोगी वस्तुओं की खरीदी माटे मुलाकात लो शिल्प उत्सव ओपन ग्राउंड हरिहर कॉम्प्लेक्स ने बाजू में जाड़ेश्वर रोड तुलसीधाम भरूच। पिंकी बुटीक डिजाइनिंग प्रोडक्ट इज डिजाइनिंग अ रिलेशनशिप ने सार्थक करती पिंकी बुटीक ज्यां आपनी मनपसंद कुर्ती कुर्ती पेंट दुपट्टा गाउन क्रॉप टॉप चनिया चूड़ी मळशे ज्यां लेटेस्ट फेशन नु कलेक्शन पण मळशे। उपरांत तमे जेवो इच्छो एवा डिजाइनर कपड़ा पण बनावी आपवामां आवशे। स्पेशल ऑफर 15/12/2022 થી 15/1/2022 સુધી ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ। તો ફિલ્મી કલાકારોની જેમ આપ પણ અમારી ડિઝાઇનર કપડાં પહેરી દીપી ઉઠશો તો આજે જ મુલાકાત લો પિંકી બુટીક શોપ નંબર 1 કુંજ રેસી પ્લાઝા ઓપોઝિટ આઇનોક્સ સિનેમા જાડેશ્વર રોડ ભરૂચ। મોબાઈલ નંબર 7383984462 તથા 7863894013। भरूचनी नवी ओळख समान विकसता तवरा रोड पर शुभम हिल्स अनंत आराम अविरत शांति नो अनुभव एटले शुभम हिल्स मुख्य उपयोगिता अने सगवड़ताओ धरावतो सुंदर प्रोजेक्ट जेमा तमारा सपनानो बंगलो फ्लेट तथा शॉप्स अवेलेबल तमाम आधुनिक सुविधाओ जेवी के आकर्षक एंट्री गेट सीसीटीवी कैमरा सीनियर सिटीजन सीटिंग एरिया स्ट्रीट लाइट आरसीसी रोड सिक्योरिटी केबिन चिल्ड्रन्स प्ले एरिया आ उपरांत 3 BHK ना सुंदर बंगलो तथा लिफ्ट नी सुविधा वाला फ्लेट्स नु आयोजन शुभम हिल्स ना सुंदर प्रोजेक्ट मा आपने मर्से वधु सुविधाओ जेवी के हॉस्पिटल मेडिकल स्टोर बैंक जिम्नाशियम प्रोविजन स्टोर पिज़्ज़ा कॉर्नर सहित अनेक सगवड़ो। आज ज मुलाकात लो शुभम हिल्स सर्वे नंबर 297 तवरा रोड भरूच। बुकिंग माटे संपर्क 8758593742 7228866934 शुभम हिल्स। પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમરાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર મયંક પરીખ તેમજ ડૉક્ટર નિસર્ગ ત્રિવેદી MS ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ અને હા ગાયનેક નિષ્ણાંત ડૉક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે। મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે। પ્રસૂતિ સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે। આપની કોઈ પણ સ્વાસ્થ્ય લક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં। ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ। મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ। યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે। ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ ફાર્મસી અદ્યતન ઓપરેશન થિયેટર ડાયાલિસિસ યુનિટ સોનોગ્રાફી અને લેબોરેટરી એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ। એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 9739785550 0242-263-108 પામલેન હોસ્પિટલ બસ સ્ટોપ પાસે ફલશ્રુતિ નગર ભરૂચ। પાવન પુણ્ય પર્વ મકર સંક્રાંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજરંગ દળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું। મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલ દાન 100 ગણું વધીને દાન કરવાવાળા પાસે પાછું આવે છે, એટલા માટે જ ભગવાન સૂર્યને અર્ધે આપ્યા બાદ દાન કરવામાં આવે છે। આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ હોય ઉત્તરાયણના શુભ દિને ભરૂચ સિવિલ હોસ્પિટલના સહયોગથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજરંગ દળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના હોદ્દેદારો તેમજ કાર્યકરો રક્તદાન કરી મહાદાન પર્વની ઉજવણી અનોખી ઉજવણી કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી।
હું જસવંતસિંહ ગોહિલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, ભરૂચ જિલ્લા મહામંત્રી, આજ રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના નેજા હેઠળ એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. દર વર્ષે આવા આયોજનો તો થતા રહે છે, પણ આજે મકરસંક્રાંતિ નિમિત્તે દાન એ પુણ્યનો એક મહિમા છે. તો અમારા સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. અત્યાર સુધી કે 20-30 બોટલ જેવું થઈ ગયું છે અને 12 વાગ્યા સુધી ચાલુ હશે. લગભગ 160-170 બોટલ એક અંદાજ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે એક યુવાન પતંગ ચગાવવા માટે છાપરા ઉપર ચડેલો હતો. તે દરમિયાન પતંગ ચગાવતી વખતે છાપરા ઉપરથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે વસાવા ફળિયામાં રહેતા રતિલાલ દિનેશભાઈ વસાવા ઉંમર વર્ષ 30 છાપરા ઉપરથી પતંગ ચગાવવા નીચે પડી જતા તેઓને માથાના ભાગે તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉમરલાથી વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તને રાજપીપળા ખસેડવામાં આવ્યો હતો. માલેગાંવ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઝુંબલાલ પન્નાલાલ કાકાણી વિદ્યાલય અને સૌ રૂકમણીબાઈ ઝુંબલાલ કાકાણી કન્યા વિદ્યાલયને 75 વર્ષ પૂરા થતા હોય શાળાનો ભવ્ય અમૃત મહોત્સવ માલેગાંવ ખાતે ઉજવાયો હતો. આ અમૃત મહોત્સવમાં નર્મદા ગુજરાતની મહિલા અગ્રણી પત્રકાર અને કાકાણી શાળાની તેજસ્વી વિદ્યાર્થીની જ્યોતિ જગતાપનું વિશેષ પ્રાવીણ્ય સન્માન કરાયું હતું, જેમાં જ્યોતિ જગતાપને શાલ ઓઢાડી ટ્રોફી એનાયત કરી મેડલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી જાહેર સન્માન કરાયું હતું. કાકાણી સ્કૂલના અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં આ શાળામાંથી ભણી ગણીને દેશ વિદેશમાં પહોંચેલા અને વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર 75 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મહાનુભાવોનું મહારાષ્ટ્ર રાજ્યના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિ જાહેરમાં વિશેષ પ્રાવીણ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહસંચાલક નાના સાહેબ જાદવ, મહારાષ્ટ્ર રાજ્યના બંદરો ખાણ ખનિજ મંત્રી તેમજ પ્રભારી મંત્રી દાદાજી ભુસે, હિન્દુ મિલિટરી એજ્યુકેશનના સોસાયટીના પ્રકાશ પાઠક, મનોહર કાંસાર અને સંસ્થાના અધ્યક્ષ વિલાસ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની શાળાઓની 75મો સ્થાપના દિવસ અને આ ભવ્ય અમૃત મહોત્સવમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્પેશિયલ મેરિટ એવોર્ડ, નિવૃત્ત શિક્ષકોનું જાહેર સન્માન, ચિત્ર પ્રદર્શન તેમજ શાળાના 75 વર્ષના ઇતિહાસની યાદ તાજી કરાવતી દળદાર સ્મૃતિ અંક, અમૃત કળશનું વિમોચન તેમજ શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો યોજી શાળાના અમૃત મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. આ અમૃત મહોત્સવમાં તાજના સાક્ષી બન્યા હતા શાળાના અસંખ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, જેમાં 7000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળાવડો જામ્યો હતો. બેન્ડબાજા સાથે વાજતે ગાજતે નીકળેલી ભવ્ય શોભાયાત્રા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વાજતે ગાજતે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા જો માલેગાંવ શહેરની વિશાળ જનમેદની વાજતે ગાજતે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા જોવા માલેગાંવ શહેરની વિશાળ જનમેદની ઉમટી હતી અને પોતાના જ ગામની શાળાના દેશ વિદેશમાંથી ઉમટેલા ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારવા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં જૂના મિત્રોની વર્ષો બાદ થયેલી મુલાકાતથી વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા. આ મેળાવડામાં વિદ્યાર્થીઓનો પ્રેમ, ઉત્સાહ અને આનંદનો મહાસાગર છલકાયો હતો. કેટલાક ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, ઉચ્ચ અધિકારીઓ, કલાકાર, સાહિત્ય ક્ષેત્ર, એમાંથી એમને 75 જેટલા તારલાઓનો સન્માન કર્યો અને એમાં એમને મારા કામની પત્રકાર ક્ષેત્ર અને મહિલા અને સામાજિક ક્ષેત્રે મારા કામની પણ નોંધ લઈને મને પણ આ એવોર્ડથી સન્માનિત કર્યું તે બદલ હું ખરેખર ગર્વની લાગણી અનુભવું છું. અને તે પ્રસંગે મારી સ્કૂલે મને શાલ ઓઢાડીને ટ્રોફી આપીને મારું સન્માન કર્યું. આમ તો મને ઘણી બધી સંસ્થાઓએ જુદા જુદા એવોર્ડ આપેલા જ છે, પણ જ્યારે આપણી પોતાની શાળા આપણને આવો કોઈ એવોર્ડ આપે ત્યારે ખરેખર ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર દ્વારા સેફ્ટી ગાર્ડનું વિતરણ કરાયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર દ્વારા સ્ટુડન્ટ ફોર્સ સેવા અંતર્ગત ઉત્તરાયણ નિમિત્તે પતંગને દૂરથી બચવા માટેના સેફ્ટી ગાર્ડના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંજરાપોળ ખાતે પ્રકાશભાઈ પટેલના સંચાલન હેઠળ ગાયોનું પૂજન કરી ગાયોને લીલો ઘાસચારો, ગોળ, ખોળ તેમજ પક્ષીઓને દાણા ખવડાવીને પુણ્યનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિનાથ મંદિર પાસે સાગરભાઈ કાપડિયાના સર્વશ્રેષ્ઠ દાન અન્નદાન પ્રોજેક્ટ હેઠળ જરૂરિયાતમંદ લોકોને જમવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચના પ્રભારી વૈશાલીબેન શાહ, પ્રમુખ ધીરેનભાઈ ભગત, ગૌપૂજન પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રકાશભાઈ પટેલ તેમજ સર્વશ્રેષ્ઠ દાન અન્નદાન પ્રોજેક્ટ ઇન્ચાર્જ સાગરભાઈ કાપડિયા, કમિટી મેમ્બર્સ, વુમન વિંગ્સની કમિટી બહેનો, VYO એજ્યુકેશનના બાળકો, લાઈફ મેમ્બર્સ તથા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના હરિપુરા નજીક અજાણ્યા વાહનની અડફેટે અજાણી એસવનું મોત થયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર 6 વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ રાતના 9 વાગ્યાના આસપાસ સમયે રાજપાડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામના પાટિયાથી ઉમલ્લા તરફ જતા રોડ પર નાણા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા એક અજાણ્યો ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના અંગે કોઈ 108 એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સ દ્વારા અજાણ્યા ઇજાગ્રસ્ત ઇસમને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે આ ઇસમને મરણ પામેલ જાહેર કર્યો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે છત્રસિંહભાઈ ઉર્ફે ગોપાલ પરસોત્તમભાઈ વસાવા, રહેવાસી ગામ ઉચ્છપ, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચનાને ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરી નાસી ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો અનુસાર અજાણ્યા ઇસમે આશરે 60 વર્ષ જેટલી ઉંમરનો હોવાનું જણાયું હતું. આ ઇસમે કાળા કલરનું જેકેટ અને ભૂરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલું હતું. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશનના PSI KM ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 33 ગામોના સરપંચો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કોમી એકતા, ભાઈચારો અને શાંતિ જળવાય તે અંગે જરૂરી સૂચનો અપાયા હતા. આ પર્વ દરમિયાન જો કોઈ ઈજા પામે તો તેની સારવાર ક્યાં અને કેવી રીતે કરાવી તથા જો કોઈ મૂંગા પક્ષી ઈજાગ્રસ્ત થાય તો કોને જાણ કરવી તે અંગેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. સાથોસાથ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા ચાલતા વ્યાજખોરોને ડામવાના અભિયાન અંગે લોકોને સમજ અપાઈ હતી અને જો કોઈ નાગરિકને વ્યાજખોરો તરફથી હેરાનગતિ કરાતી હોય તો નિસંકોચ નજીકના પોલીસ સ્ટેશને અથવા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જાણ કરવાની સમજ અપાઈ. આ પ્રસંગે નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંતમાં નબીપુરના PSIએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો રક્ષક અને મિત્ર પણ છે, જેથી દરેક નાગરિકે પોતાની જો કોઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરવી, જેથી પોલીસ કાયદાની રૂએ પોતાની ફરજ નિભાવી શકે અને સમાજના દુશ્મનોને છતા કરે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામેની ઝુંબેશ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વ્યાજખોરોને ડામવા માટે સરકારે પોલીસને છૂટો દોર આપ્યો છે, ત્યારે ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ફરડામાં સપડાયેલ પીડિતોને છુટકારો આપવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર ઘૂસ બોલવાનું શરૂ કરી દીધું છે. વ્યાજને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બંધીથી મુક્ત કરવા માટે વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચના પંડિત ઓમકારના ઠાકોર હોલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક તંગીને કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે અને પછી રીતસરની વ્યાજખોરની સોમવાસમાં ફસાઈ જતા હોય છે. એકંદરે વ્યાજખોરોને કારણે એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને પાયમાલી વેઠવી પડતી હોય છે, તો વળી અનેક લોકો કાં તો આત્મહત્યા કરવાના પ્રયાસમાં તેમનો જીવ જોખમમાં આવી જતા હોય છે. લોકો આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ઝાડમાં ન ફસાય અને જાગૃત રહે તે માટે લોકદરબારનું આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, સરકારી વકીલ નીલમ મિસ્ત્રી, બેંકના મેનેજર વલય શેઠ તેમજ SOG પોલીસ ઇન્સ્પેક્ટર AA ચૌધરી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 24/2022 ના રોજ એક અરજી આપેલી જિલ્લા પોલીસ અધિકારી સાહેબ છે અને એની કોઈ તપાસ નથી થઈ, એટલે વ્યાજખોરો હેરાન કરતો હતો એટલે એની વિરુદ્ધ પાછી બીજી 2 ફરિયાદો આપેલી. આજ દિન સુધી એની કોઈ તપાસ થઈ નથી. હવે રાઈટ ઇન્ફોર્મેશન મુજબ 1 મહિનો ઉપરથી અમે માહિતી માંગી તો હજુ માહિતી મળી નથી. ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ અને JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. સદર કાર્યક્રમમાં ગુજરાત યુવા અને સાંસ્કૃતિક વિભાગના ભરૂચ જિલ્લાના યુવા વિકાસ અધિકારી મીતા ગવલી તેમજ શ્રી JP આર્ટ્સ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર નીતિન પટેલ તેમજ નહેરુ યુવા કેન્દ્રના ઉપનિદેશક સુબ્રતા ઘોષ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં હાજર મહેમાનો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિભાગીઓને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા
ઉદઘાટિત 26મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું લાઈવ પ્રસારણ તમામ પ્રતિભાગીઓ તેમજ તમામ મહેમાનો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. ભરૂચની રશાનગર સોસાયટીમાં આવેલી બચપન પ્લે સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. બ્લેમિંગ બચપનની થીમ પર આયોજિત વાર્ષિક ઉત્સવમાં બાળકોએ ડાન્સની અવનવી કૃતિઓ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. શાળા તેમજ જીવનને લગતા વિવિધ વિષયોને બાળકોએ ગીતના માધ્યમથી જીવંત કર્યા હતા. પાલિકા પ્રમુખ અમિત ચાવડા, કોર્પોરેટર અર્પણ જોશી, આચાર્ય સચિન ચાવલા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. આમ તાલુકાના નાહિયેર ગુરુકુળના સંત પૂજ્ય ડીકે સ્વામી ગત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર વિધાનસભા બેઠક ઉપર રનિંગ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને હરાવી જંગી લીડ મેળવી વિજેતા બન્યા હતા. આમો તાલુકામાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હોય તેમનો આમોદ હિન્દુ જીમખાના તરફથી સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. ધારાસભ્ય ડીકે સ્વામી આમોદ આવતા 1998માં કોમી રમખાણોમાં શહીદ થયેલા લવઘણ વસાવાની સ્મૃતિચિહ્નને ફૂલહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ બહુચરાજી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સત્કાર સમારંભમાં આમોદમાં વિશ્વ હિન્દુ પરિષદ RSSના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત વર્ષો જૂના RSS અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, અયોધ્યાના કાર સેવકો, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સહિતના લોકોએ ડીકે સ્વામીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. હિન્દુ જીમખાનાના આગેવાન કૃણાલ વસાવાએ ધારાસભ્ય ડીકે સ્વામીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ હિન્દુ જીમખાનાના આયોજકો અને રમતવીરો માટે હર હંમેશ મદદરૂપ થવાની ખાતરી આપી હતી. હિન્દુ જીમખાના દ્વારા આયોજિત ધારાસભ્ય ડીકે સ્વામીના સત્કાર સમારંભમાં આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, કમલેશભાઈ પટેલ, મુકેશભાઈ જાદવ, ભરત રાજપૂત સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાના કે મોટા સામાજિક કાર્યોમાં પોતાનો નાનો કે મોટો જે અંશદાન કરેલું છે એવા બધા તમામને એકઠા કરી અને ગામમાં એકીકરણની ભાવના આવે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રત્યેક સમયે મતલબ જ્યારથી હિન્દુ જીમખાનાએ શરૂઆત કરી છે ત્યારથી આજ સુધી રમતગમતની એક્ટિવિટીને જે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે તે આજે પણ કરે છે અને હંમેશા કરતું રહેશે.